नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 एनी अंदर आपणे छेल्ले पाठ नंबर 3 शिल्प अने स्थापत्य कला विषे समझ्या हता, बराबर। आजे आपणे पाठ नंबर 9 वन अने वन्यजीव संसाधन विषे शुरुआत करीए छीए। बोर्डनी परीक्षामां आ पाठमांथी टोटल 4 गुणनो आ पाठ छे अने 2 गुणनो प्रश्न पूछाय छे, 1 માર્કનો ઓબ્જેક્ટિવ પૂછાય છે અને 1 માર્કનું જે છે નકશામાં પૂછાય છે, બરાબર। તો ટોટલ જે છે એ 4 માર્કનો આ પાઠ છે। તો આપણે સૌથી પહેલા જે છે એ એની પ્રસ્તાવનાની બધું જોઈએ। ચાલ સૌથી પહેલા આપણે જોઈએ માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે, બરાબર। કે ભાઈ આપણું જે અસ્તિત્વ છે, આપણે જે પ્રગતિ કરી શકીએ છીએ અને વિકાસ કરી શકીએ છીએ ઈ કેના આભારી છે? સંસાધનો। અને સંસાધનો આપણે આઠમો પાઠ ભણી ગયા, કુદરતી સંસાધનો જે છે, નદી, પર્વત, બરાબર, ત્યાર પછી જંગલો, આ બધું ન હોય તો આપણે જે છે ખનીજો, તો આપણે એટલો બધો વિકાસ કરી શકવાના નથી। એટલે માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનને આભારી છે। આદિકાલ એટલે પ્રાચીન સમયથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતો પૂરતી જે છે એ કરતા આવ્યા છીએ, બરાબર। કુદરત પાસેથી આપણે કેમ પાણીની જરૂરિયાત છે તો આપણે નદી, તળાવ, સરોવર પાસેથી જે છે એ પ્રાપ્ત કરીએ છીએ। ખોરાક જે છે તો એ ખેતી દ્વારા જે છે આપણે મેળવીએ છીએ। તો આપણી જરૂરિયાતો છે એ પૂરતી કરતા આવ્યા છીએ, જેમાં જંગલો જે છે અતિ મહત્વનું સંસાધન કહેવાય છે। કુદરતી સંસાધનની અંદર જંગલોનો સામાન્ય અર્થ શું થાય? વૃક્ષો, પછી ઝાખરા અને ઘાસનો સમુચ્ચય, આ બધું ભેગું થાય ત્યારે જે શું બને છે? જંગલ બને છે। તો જંગલ એટલે શું? વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમુચ્ચય, બરાબર। ઝાખરા તમને ખબર છે, એટલે કાંટાળી વાડની બધું શું કહેવાય? ઝાખરા કહેવાય। અને આ બધું ભેગું મળીને શું બને છે? જંગલ બને છે। કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય કે જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય। ખાસ સમજો, કુદરતી વનસ્પતિ કોને કહેવાય? કે એ જ વનસ્પતિને સમાવી શકાય કે જેનો ઉછેર માનવીની સહાય વગર આપણે કાંઈ સહાય કરતા નથી। તો આવી જે છે એને કઈ વનસ્પતિ કહેવાય? કુદરતી વનસ્પતિ કહેવાય। જંગલમાં તમે જોવા જાઓ તો જંગલમાં કંઈ આપણે પાણી પાવા જતા નથી, ખાતર નાખવા જતા નથી, તો જંગલ જે છે એ કઈ વનસ્પતિ કહેવાશે? કુદરતી વનસ્પતિ। આપણા ઘરની અંદર જે વનસ્પતિ હોય કુદરતી વનસ્પતિ આ અર્થમાં નહીં કહેવાય, શું કામ? કારણ કે આપણે એને પાણી પાઈએ છીએ, ખાતર નાખીએ છીએ, બરાબર। હા, વિકાસ એનો કુદરતી રીતે થાય છે, પણ આપણે જે છે એને મદદ કરીએ છીએ ત્યારે એ વિકાસ કરી શકે છે ને, એટલા માટે। તો યાદ રાખજો, બીજું એને શું કહેવાય? કે કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિનો સમાવેશ કરી શકાય કે જેનો ઉછેર માનવીની સહાય વિના થયો હોય। અને બીજું એને કયું કહેવાય છે? અક્ષત વનસ્પતિ કહે છે, બરાબર, કે જેનો ઉછેર માનવીની સહાય વગર થયો હોય એ વનસ્પતિને કઈ વનસ્પતિ કહેવાય? અક્ષત વનસ્પતિ। ભારતમાં આ પ્રકારની વનસ્પતિ માત્ર ક્યાં જોવા મળે છે? હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારમાં જ જોવા મળે છે, કે જ્યાં આગળ માનવીની સહાયતા વગર જે છે વૃક્ષોનો શું થાય છે? વિકાસ થાય છે, બરાબર। તો આ ટીક કરનાર જો છેલ્લું હિમાલય, સુંદરવન અને થરનું રણ। હવે આપણે જંગલોનું વર્ગીકરણ વિશે સમજીએ। આ વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ છે એ કરવામાં આવે છે, બરોબર। આબોહવાના આધારે જંગલના પ્રકારો તમે 9મા ધોરણમાં શીખી ગયા, યાદ છે ને? શંકુદ્રુમ જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, બરોબર, કાંટાળા જંગલો, એ બધા 5 પ્રકાર પડતા હતા એ। અહીં આપણે વહીવટી, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પડતા જંગલોના 3 પ્રકારો આપણે જે છે એ સમજવાના છે, અને આ મોસ્ટ ટાઈમ પી છે એટલે ખાસ ધ્યાન રાખજો। સૌથી પહેલાં કેના આધારે કહે છે? વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકારો। તો વહીવટી દ્રષ્ટિએ જંગલના 3 પ્રકાર પડે છે, અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને જેનું વર્ગીકરણ નથી થયું એવા અવર્ગીકૃત જંગલ। કેના આધારે? વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકારો, બરાબર। તો ચાલો એની અંદર ધ્યાન આપજો, સૌથી પહેલાં અનામત જંગલ। આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં છે એ આવે છે, બરાબર। આ પ્રકારના જંગલો સીધા કેના નિયંત્રણમાં આવે છે? સરકારી તંત્રના નિયંત્રણમાં આવે છે, કે આની દેખભાળ કોણ રાખતું હોય છે? સરકાર રાખતું હોય છે। એમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુઓ જે ચરણ કરતા હોય એના માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે અનામત જંગલને। ખાસ યાદ રાખજો, હું
के आ प्रकारना जंगलों पर नियंत्रण कोण होय छे, सरकारी तंत्रनु होय छे, सरकारनु होय छे। अहीं लाकड़ा कापी शकाता नथी के वीणी शकाता नथी तथा पशुओने जे छे चरावी पण शकाता नथी, एना प्रवेश करवानी हुं होय छे मनाई होय छे। बराबर, तो आ प्रकारना जंगलों सीधा सरकारी तंत्रना नियंत्रणमां होय छे, एमां लाकड़ा कापवा वीणवा तथा पशुचरण माटे प्रवेश करवानी मनाई होय छे। त्यार पछी बीजो प्रकार पड़े छे संरक्षित जंगल, ध्यान आपजो एनी अंदर। आ प्रकारना जंगलोनी देखभाळ सरकारी तंत्र द्वारा कराय छे। संरक्षित जंगल छे एनी देखभाळ कोना द्वारा कराय छे? संरक्षित जंगल द्वारा। बरोबर, सरकारी तंत्र द्वारा करवामां आवे ओलानी जेम ज ते। પણ બે વચ્ચે તફાવત શું છે? અહીંયા ઓલામાં જો લાકડા કાપવા પર શું હતો? પ્રતિબંધ હતો। અહીંયા જો શું કહે છે કે વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય અહીંયા પ્રતિબંધ છે। બરાબર, પણ લાકડા વીણવાની છૂટ છે, વૃક્ષને કાંઈ નુકસાન થવું જોઈએ નહીં, પણ જે સૂકા લાકડા નીચે પડ્યા હોય એ વીણવાની છૂટ છે, અને પશુચરણની સ્થાનિક લોકોને છૂટ હોય છે। બરાબર, કે ત્યાં આજુબાજુના ગામના લોકો જે છે એને પશુ ચરાવવાની શું આપવામાં આવે છે? છૂટ આપવામાં આવે છે। કયા જંગલની અંદર? સંરક્ષિત જંગલની અંદર। તો પહેલો પ્રકાર અનામત જંગલ, બીજો સંરક્ષિત જંગલ, અને ત્રીજું અવર્ગીકૃત જંગલ। આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી। અહીં વૃક્ષો કાપવા તથા પશુચરણ પર કોઈ પ્રતિબંધ નથી। આ બેમાં પ્રતિબંધ હતો, જ્યારે અહીંયા વૃક્ષો કાપવા ઉપર પ્રતિબંધ નથી। બરાબર, કે જેનો સમાવેશ થયો નથી એવા જંગલો, એને શું કહેવાય? અવર્ગીકૃત જંગલ। તો વહીવટી દ્રષ્ટિએ જંગલના અનામતમાં હું યાદ રાખવાનું છે કે એનું નિયંત્રણ સરકાર દ્વારા થાય છે, એમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુચરણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે। બીજું સંરક્ષિત જંગલ, એમાં હું યાદ રાખવાનું છે કે આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે, અને અહીંયા તફાવત શું છે કે વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય નીચે જે લાકડા પડ્યા હોય એ વીણવાની, અને પશુઓ ચરણની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે। અને અવર્ગીકૃતમાં શું યાદ રાખવાનું છે કે આ પ્રકારના જંગલનું વર્ગીકરણ જે થયું નથી, અને અહીં વૃક્ષના કાપવા તથા પશુચરણ પર કોઈ પ્રતિબંધ નથી। તો અહીંયા શું હતું? વહીવટી દ્રષ્ટિએ, એટલે આ પ્રકારના ત્રણ પેટા પ્રકાર આપણે સમજ્યા। હવે માલિકી, પછી વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલના પ્રકાર, માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ। તો ચાલો એની અંદર ધ્યાન આપજો કે એના આધારે ત્રણ પ્રકાર પડે છે। પહેલું રાજ્ય માલિકીનું જંગલ, બીજું સામુદાયિક વન, અને ત્રીજું ખાનગી જંગલ। બરાબર, તો સૌથી પહેલા જોઈએ રાજ્યની માલિકીનું જંગલ, સમજો એની અંદર। આ પ્રકારના જંગલો પર રાજ્ય કે કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય છે। બરાબર, રાજ્ય માલિકે હું યાદ રાખવાનું છે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોય છે। દેશના મોટાભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે કે જેના ઉપર નિયંત્રણ કોણ હોય છે? રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારનું હોય છે। તો આ કયું જંગલ કીધું? રાજ્યની માલિકીના આધારે જંગલની વાત કરી। ત્યાર પછી સામુદાયિક વન, આ પ્રકારના જંગલો ઉપર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, એટલે ગામડામાં હોય તો ગ્રામ પંચાયત, પછી નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, આ બધી કઈ સંસ્થા કહેવાય? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહેવાય, તો એનું નિયંત્રણ હોય છે। તમે જો ગામડામાં ઘણી વખત આપણે જોતા હોઈએ છૂટી છવાઈ જે વનસ્પતિ છે એ જોવા મળે છે, તો એના ઉપર કોણ નિયંત્રણ કરતું હોય છે? ગ્રામ પંચાયત છે નિયંત્રણ કરતું હોય છે। ઓકે, તો સામુદાયિક વનમાં હું યાદ રાખવાનું છે આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, એટલે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતનું છે એ નિયંત્રણ હોય છે। બરાબર, ત્રીજું આપણે સમજવાનું છે હવે ખાનગી જંગલ। આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે। કઈ માલિકીનું હોય છે? વ્યક્તિગત માલિકીનું હોય છે, સરકારનું કે અન્ય કોઈ સંસ્થા આમાં ભાગ ભજવતી હોતી નથી। તો તમે વિચાર થાય કે વ્યક્તિનું જંગલ કઈ રીતે? તો તમે ખાસ ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં જાઓ ને તો ત્યાં આગળ આ પ્રકારના જંગલમાં જોવા મળે કે મોટાભાગનો જે વિસ્તાર હોય, બરાબર, કે આપણે કેમ એ વાડી હોય એમ, એનું પોતાનું જે જમીન હોય એના ઉપર શું કરતા હોય છે? વૃક્ષો વાવતા હોય છે, અને એ વૃક્ષો જે છે એ મોટા થાય ત્યાર પછી કાપીને જે છે એ કારખાનેદાર અથવા જે ફર્નિચર બનાવતા હોય એને શું કરતા હોય? વેચતા હોય છે। તો આ કયા પ્રકારના જંગલ છે? વ્યક્તિગત જંગલ છે। તો આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકનું હોય છે,
पछी ओडिशा, मेघालय, पंजाब, हिमाचल प्रदेश में आ प्रकारना जंगलों विशेष जोवा मळे छे। जो के आ प्रकारना घणा खरा जंगलों क्षत विक्षत अवस्था में केवा होय छे, छूटा छवायेला होय छे, बराबर। तो केटलाक जे छे ई केवा होय छे, उज्जवल अवस्था में आवी गया होय छे। तो आपणे जोईए मालिकी वहीवट अने व्यवस्था दृष्टिए केटला प्रकार पड़े छे, त्रण। एमां कया कया? राज्य मालिकीनुं जंगल, एटले नियंत्रण कोनुं होय? राज्य सरकारनुं अने केन्द्र सरकारनुं। सामुदायिक वनमां हुं याद राखवानुं छे के आ प्रकारना जंगलो पर स्थानिक स्वराज्यनी संस्थाओनुं नियंत्रण होय छे। खानगी जंगलमां हुं याद राखवानुं छे के भाई आमां आ प्रकारनी मालिकी व्यक्तिगत होय छे। आवा जंगलो क्यां जोवा मळे? तो ओडिशा, मेघालय, पंजाब अने हिमाचल प्रदेशमां छे, ई जोवा मळे छे, बराबर। चलो तो सौथी पहला आपणे जंगलनुं वर्गीकरण छे एमां बे रीते समझ्या, वहीवटी दृष्टिए जंगलना प्रकार, त्यार पछी मालिकी वहीवट अने व्यवस्थापननी दृष्टिए जंगलना प्रकार। त्यार पछीनो टॉपिक छे निर्वनीकरण, अने निर्वनीकरण जे छे ई पण तमारे खास याद राखवानुं छे। आ पण बोर्डमां वारंवार प्रश्न पूछाय छे કે નિર્વનીકરણ એટલે શું અને નિર્વનીકરણની અસરો સમજાવો, બરાબર। આ પ્રશ્ન જે છે એ ખાસ પૂછાય છે। તો ચાલો આપણે સૌથી પહેલા નિર્વનીકરણ, નિર્વનીકરણ એટલે જંગલનું નષ્ટ થવું, નિર્વનીકરણ એટલે જંગલનું નષ્ટ થવું, બરાબર, નાશ થવો। અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક છે। કે ભાઈ આપણા ખાલી ભારતમાં જંગલો નષ્ટ થાય એવું નથી, કે આખા વિશ્વની અંદર જે છે વૃક્ષોની સંખ્યા જે છે, જંગલની સંખ્યા કેવી થઈ રહી છે, બહુ ઓછી થઈ રહી છે। માનવીની વિકાસ યાત્રાનું આ પરિણામ તેને ગણાવી શકાય કે જંગલો જે છે ઓછા થઈ રહ્યા છે। એનું કારણ શું? કે માનવી જે છે એ ફેક્ટરીઓ બનાવવા, રસ્તાઓ બનાવવા, પુલ બનાવવા, જાહેર મકાનો બનાવવા, ઘર બનાવવા માટે જે છે એ આપણે જંગલને કેવા કરી નાખ્યા, કાપી નાખ્યા, એના કારણે જે છે એ જંગલનો વિનાશ થઈ રહ્યો છે। જો કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, ખાલી માનવી જ નહીં, જેમ કે જો ભૂકંપ, વાવાઝોડું, એના દ્વારા પણ વૃક્ષો નાશ પામે, પણ તે માનવીના હસ્તક્ષેપ નહીં થતા વિનાશની તુલનામાં કેવું કહેવાય, નગણ્ય કહેવાય, એટલે એની તુલનામાં નુકસાન બહુ ઓછું થાય છે, બરાબર। એટલે માનવી જેટલું નુકસાન કરે છે વૃક્ષોને, એટલું નુકસાન જે છે એ કુદરત કરતું નથી, બરાબર। તો પહેલામાં ખાસ યાદ રાખવાનું નિર્વનીકરણ એટલે હું જંગલનું નષ્ટ થવું, પછી હું કહે છે કે અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ આપણા દેશની નહીં પરંતુ સમગ્ર વિશ્વની જે છે એ એક સમસ્યા છે, બરાબર। ત્યાર પછી આપણે જોઈએ નિર્વનીકરણની અસરો। નિર્વનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે, કઈ રીતે? તો સૌથી પહેલાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે। તમને ખબર છે કે ભાઈ લીલી વનસ્પતિ જે છે એ શું લેતી હોય છે? વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે ગ્રહણ કરે છે અને આપણને ઓક્સિજન આપે છે, પણ અહીંયા જે છે એ શું થાય છે? વૃક્ષોની સંખ્યા ઓછી થવાના કારણે, બરાબર, કે ભાઈ અને કારખાના એટલા બધા વધી ગયા, આના કારણે જે છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે। હરિતગૃહ પ્રભાવ એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બને છે, આપણે જે ગ્લોબલ વોર્મિંગ જે કહીએ છીએ, બરાબર, એની ઘટનાઓ તમને ખબર છે કે અત્યારે વરસાદની સ્થિતિ, એક ધારો પહેલાં વરસાદ આવે જ નહીં, પછી તમને ખબર કન્ટિન્યુ 21 દિવસ સુધી વરસાદ આવ્યો, તો આ બધી કેની અસરો છે? ગ્લોબલ વોર્મિંગની અસરો છે। જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં ઓછો પડવા લાગ્યો, ઉદાહરણ તરીકે ડાંગમાં તમે જુઓ દર વખતે વરસાદ ઓછો, સોરી કે ડાંગમાં દર વખતે વધુ વરસાદ પડતો હતો અને કચ્છમાં ને આ વરસાદ કેવો પડતો? ઓછો, તો આ વખતે કચ્છની અંદર 248% વરસાદ પડ્યો અને ડાંગમાં 100% વરસાદ પડ્યો, સમજાણું? તો આ બધું કેના કારણે થયું છે? ગ્લોબલ વોર્મિંગના કારણે, તાપમાન છે વધી રહ્યું છે, બરાબર, ઘણા બધા પશુ પક્ષીઓનો નાશ થઈ રહ્યો છે, વિવિધ પ્રકારના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, આ બધું કેના કારણે? કે ભાઈ જંગલનું પ્રમાણ ઓછું થઈ ગયું તેના કારણે। તો પહેલું હું કીધું વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે, ત્યાર પછી હરિતગૃહ પ્રભાવની અસરો વધુ ઘેરી બને છે। વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા છે એ વધે છે। હવે આ તમને શું કહેવા માગે છે કે જો વૃક્ષો હશે તો એ શું કરી નાખશે? એના મૂળ જે છે માટીને કેવા કરી નાખે? જકડી રાખે। પણ વૃક્ષો ન હોવાના કારણે શું થશે? જમીન જે છે એની ઉપરથી માટીનું ધોવાણ થઈ જશે અને એના કારણે જે છે એ ખેતી માટેની જે ફળદ્રુપ જમીન છે એ રહેતી નથી અને એના કારણે ઉત્પાદન કેવું થાય છે? ઓછું થાય છે, એટલે ખેતીની ફળદ્રુપતાની સમસ્યા કેવી થાય છે? વધે છે।
द्वीपकल्पीय आपणे दक्षिण भारत जे छे भारतनी अंदर बराबर द्वीपकल्पीय भारतना जंगलमां मोटा पाया पर थयेल निर्वनीकरणना कारणे एटले जंगल नाशना कारणे जंगल विस्तार केवो थई गयो छे खूब ज घट्यो छे। आ टीक करी नाखजो बराबर द्वीपकल्पीय हवे तमने शब्द थाय द्वीपकल्प कोने कहेवाय तो जेनी त्रणेय बाजू समुद्र होय एने द्वीपकल्प कहेवाय। तो भारतनी अंदर तमे जुओ के आ बाजू हुं आव्यो छे भाई अरब सागर आ बाजू बंगाळानी खाड़ी ने आ बाजू सॉरी आ बाजू बंगाळानी खाड़ी ने अहीं हुं आवशे हिंद महासागर। तो आ त्रणेय जे छे समुद्र जे छे एना कारणे जे छे आ प्रदेश केवो कहेवाय छे द्वीपकल्प कहेवाय छे। तो आ बधा विस्तारो छे तमिलनाडु आंध्र प्रदेश ना जंगल विस्तार जे छे ई घटवाना जंगल विस्तार जे छे ई खूब ज घटो छे बराबर। આગળ વળી અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા। હવે વાઘ સિંહ દીપડો આવા જે વન્યજીવો છે એ કાંઈ ઘરમાં ન રહે ક્યાં રહે જંગલમાં રહે તો આપણે જે છે એ વૃક્ષોનો નાશ કરી નાખ્યો એના કારણે જે છે એને પોતાના કુદરતી આવાસો કેવા થયા ગુમાવ્યા છે બરોબર। અને એના પરિણામે વન્યજીવો તમે જો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્ર તરફ આવી ચડે છે। તમને ખબર હશે હરરોજ એક બનાવ તો હોય જ તે કે ભાઈ આ ગામમાં દીપડો દેખાણો બરોબર કે આ ગામની અંદર જે છે એ દીપડાએ જે છે એ વાછડીનું મારણ કર્યું। તો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના જે ક્ષેત્રો છે એ તરફ આવી ચડે છે। માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે। મેં વાત કરીને હમણાં બરાબર કે ગામની અંદર જે પાલતુ પશુઓ જે પાલતા હોય છે તો એ પાલતુ પશુઓને શું કરી નાખે છે આવા માંસાહારી વાઘ સિંહ દીપડો જેવા જીવો જે છે એ નજીકના ક્ષેત્રમાં આવીને આ પ્રાણીઓને મારી નાખે છે। તો આ બધી કોની અસરો છે વન્યજીવો જે છે સોરી નિર્વનીકરણની અસરો છે। તો હજી એક વખત આપણે ટૂંકમાં સમજી લઈએ નિર્વનીકરણની અસરો પૂછાય છે એટલા માટે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે હરિતગૃહ પ્રભાવ ગ્રીન હાઉસ ઇફેક્ટ ની અસરો વધારે ઘેરી બને છે ગ્લોબલ વોર્મિંગ વૃક્ષનું આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધે છે દ્વીપકલ્પીય ભારતમાં શું થયું જંગલોના મોટા પાયા પર થયેલા નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તાર કેવો થઈ ગયો હાવ ઘટ્યો છે વળી અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો કેવા કરી નાખ્યા છે ગુમાવ્યા છે અને તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં ક્યાં ગળાવે છે માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે અને છેલ્લે એમ કહે છે કે આવા માંસાહારી વન્યજીવો દ્વારા જંગલના નજીકના ક્ષેત્રમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો પણ કેવા થઈ રહ્યા છે વધી રહ્યા છે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે સૌથી પહેલાં જંગલોનું વર્ગીકરણ એમાં વહીવટી દ્રષ્ટિએ માલિકી વહીવટ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ સમજ્યા અને છેલ્લો ટોપિક સમજ્યા નિર્વનીકરણની અસરો બરાબર। તો વ્યવસ્થિત રીતે જે છે આ લેક્ચર જોઈ લેજો બરાબર। અસ્તુ આભાર।